સુરતના સહારા દરવાજા વિસ્તારમાં શેરડીના સાંઈબાબા મંદિરે દર્શન માટે જવા નીકળેલ રાઠોડ પરિવારની લક્ઝરી બસ સાપુતારાના ઘાટ ઉપર યુ ટર્ન નહીં લેવાતા રિવર્સ થઈને બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકે તે પહેલા જ વૃક્ષના સહારે લક્ઝરી બસ ખાઈમાં ખાબકતા અટકી જવાની ઘટનાને પગલે બસમાં સવાર એવા 70 લોકોનો બચાવ થયો હતો. જો કે આ ઘટનામાં વૃક્ષના કારણે બચાવ થતાં બસમાં સવાર એવા યુવકોએ દર વર્ષે એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધો હતો. સુરતના સહારા દરવાજા વિસ્તારમાં રહેતા બુઢાભાઈ રાઠોડના પૌત્ર વિરાજની બાબરી ઉતરવા માટે રાઠોડ પરિવારના 70 જેટલા સભ્યો ખાનગી ટ્રાવેલ્સની બસમાં સવાર થઈ શિરડી સાંઈબાબાના મંદિરે જવા માટે નીકળ્યા હતા. તે વખતે સાપુતારાના ઘાટ ઉપર બસ યુ ટર્ન નહીં લઈ શકવાના કારણે રિવર્સ થવા લાગી હતી અને લક્ઝરી બસ ખાઈમાં ખાબકે તે પહેલા જ વૃક્ષના ટેકે અટકી જતા બસમાં સવાર એવા 70 જેટલા લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. વૃક્ષના કારણે બસ ચાર દરવાજા ત્યાં આવ્યા, એ કરી અમારે શેરડી જવાનું હતું બાબરીમાં. એ ભાઈ રિવર્સ લીધી તો કંટ્રોલ લીધે એની તો ડાયરેક્ટ આ બાજુ બસ ગાળી દીધી ને એ લોકો 3-3 જણા કૂદીને ભાગી ગયા, કોઈને બચ્ચા બી રાજી નહીં ગયા. કેટલા અઘાડી અચાને ઉતારલા, એક આધે અઘાડી મોકલેલા એ લોકોને, એ લોકો થઈ 18, બાકી એ લોકો થયા લોકોને પસાર ચાલે, લોકો 3-3 ભાગી ગયા. અમે કીધું એમને કે ભાઈ ગાડી ઊભી રાખો, ઊભી રાખો, ઊભી નહીં રાખી. તો બી અમે દોડ્યા પટ્ટા લઈને ગાડીમાં ઊભા નહીં રહ્યો અને ડ્રાઈવર કંટ્રોલ લઈ રહ્યો ડ્રાઈવરથી. તો અમે લોકો દોડીને ગાડી કંટ્રોલ કરવા ગયા, પણ અડધા ઉતર નહીં ખાતો બી નહીં એટલે ડ્રાઈવર સમજો. પછી ડ્રાઈવર ડાયરેક્શન ઊંડી ખાડીમાં ગાડી બસ ઘાલી દીધી. તો બી અમે લોકો પછી અડધા ઉતરી ગયા અને અમે લોકો આવીને અહીંયા બસમાંથી બધા માણસોને બચાવ્યા. કે અમે જે ઉતરી ગયેલા તે કામમાં આવ્યા કે જે એટલું હેલ્પ થઈ. ક્યાંથી આવ્યા છો? અમે સુરતથી આવ્યા છીએ. ક્યાં જતા? સુરતથી શિરડી જતા હતા. બાઢા મૂકવા ભાઈ ને છે ને, એની બાઢા છે એના માટે એને બાઢા મૂકવા અમે જતા હતા.